પૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતના ઉધનામાં સિટી બસ અકસ્માતનો મુદ્દો વકરી રહ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલી બાળકીના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસ અધિકારીઓ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપને જણાવીએ, સિટી બસની અડફેટે બે લોકોના મોત નિપજ્યા, જેમાં એક બાળકીનું મોત નિપજ્યું છે અને બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો લોકો મનાઈ ફરમાવી રહ્યા છે, મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી. બીજી તરફ પોલીસ અધિકારીઓ એ પરિવારના સભ્યોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ પરિવારે પોતાની વાલસોય દીકરીનો મૃતદેહ સ્વીકાર્યો નથી. ઉપરી અધિકારી દ્વારા સમજાવવાના પ્રયાસ સતત ચાલી રહ્યા છે. લોકોના ટોળા એકત્ર થઈ ગયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, સુરતની આ ઘટના છે, જ્યાં સિટી બસની અડફેટે બે વ્યક્તિના મોત નિપજ્યા, જેમાં એક બાળકી, એક માસૂમ બાળકીનું પણ મોત નિપજ્યું, પરંતુ પરિવારજનો બાળકીની લાશ સ્વીકારવા તૈયાર નથી. સુરતના ઉધના વિસ્તારમાં અકસ્માત થયો અને અકસ્માત બાદ તોડફોડ પણ સિટી બસમાં કરવામાં આવી, પરંતુ મામલો એટલો બેચક્યો છે કે હવે પરિવારજનોએ બાળકીની લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે, ન્યાયની માંગ કરી રહ્યા છે. બીજી તરફ પોલીસ અધિકારી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોના ટોળા એકત્ર થઈ ચૂક્યા છે, મોટી સંખ્યામાં લોકો રસ્તા પર જ બેસી ગયા છે. પોલીસ અધિકારી આ લોકોની વચ્ચે છે, ટેલિફોન પર વાત કરતા પણ જણાઈ રહ્યા છે, પરિવારને સમજાવતા પણ દેખાઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં પરિવારજનો ટસનામસ થવા તૈયાર નથી, કારણ કે અકસ્માતમાં તેમની વાલસોય દીકરીનું મોત નિપજ્યું છે અને હવે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. જે બેદરકારી સિટી બસના ડ્રાઈવરથી થઈ છે, જે અકસ્માત સર્જીને પલાયન થયો છે, તેને ઝડપી પાડવા માટે ત્વરિત ઝડપી કાર્યવાહી અને કડક કાર્યવાહી કરવા માટે પરિવારજનો માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી પરિવારજનો લાશ સ્વીકારવા તૈયાર થયા નથી. સંવાદદાતા તેજસ મોદી ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે. તેજસ, જે અકસ્માત થયો અને ત્યારબાદની જે સ્થિતિ વકરી છે, હાલ શું પરિસ્થિતિ છે, શું પરિવારજનો માનવા તૈયાર છે, શું માંગ છે તેમની? પરિવારજનોને મનાવવાનો પ્રયાસ અત્યારે થઈ રહ્યો છે. જે બે વ્યક્તિ હતા, ખાસ કરીને જે ડ્રાઈવર અને કન્ડક્ટર, જે સિટી બસમાં તેમની અટકાયત પોલીસે કરી દીધી છે અને જે પરિવારજનો તેને સમજાવવાનો પ્રયાસ અત્યારે પોલીસ કરી રહી છે કે જે ઘટના બની છે તે દુઃખદ છે અને જે પણ તેમાં દોષી હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે બે લોકોની અટકાયત કરી છે. એ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પરિવારજનો માની જાય અને લગભગ પરિવારજનો માની ગયા છે, કારણ કે ઘટના સ્થળ ઉપર જે સૌવાહિની છે તે બોલાવી લેવામાં આવી છે. સિનિયર અધિકારીઓ, પોલીસ વિભાગના જે પણ અહીંયા હાજર છે અને ખાતરી આપવામાં આવી છે કે જે પ્રકારે આખી ઘટના બની છે, ઘટનાની અંદર જે પણ કુસુરવાર છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે સંબોધો પોલીસની વાત છે, પરિવારજનો છે તેમને માની લીધી છે અને જે દીકરીની બોડી પડી હતી તેને અત્યારે લઈ જવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. સ્ટેટા પણ મંગાવી લેવામાં આવ્યું છે અને જે દીકરી છે તેને અત્યારે જે એનું મોત થયું છે તેને અત્યારે પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી પરિવારજનો સ્વીકાર સંધો છે અને અત્યારે બોડી લઈ જવામાં આવી રહી છે. સૌભાગ્યની અંદર બિલકુલ તેજસ જોડાયેલા રહેશો અમારી સાથે. આ લાઈવ દ્રશ્યોમાં આપને દેખાડી રહ્યા છીએ વિસ્તારમાં, જ્યાં ઉધના વિસ્તાર, જ્યાં સિટી બસનો અકસ્માત થયો અને બે વ્યક્તિના મોત નિપજ્યા, પરિવારજનો આક્રોશમાં છે, ન્યાયની માંગ કરી રહ્યા છે. જોકે પોલીસે કન્ડક્ટર અને ડ્રાઈવર બંનેની અટકાયત કરી લીધી છે, પરંતુ તેમ છતાં પરિવારજનો બાળકીની લાશ સ્વીકારવા તૈયાર નથી અને રસ્તા પર જ બેસી ગયા છે. રસ્તા પર ટ્રાફિક જામ પણ થોડો થયો છે. પોલીસ સતત એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે ન્યાય પ્રક્રિયા છે, ન્યાયિક પ્રક્રિયા છે, તેને સંપૂર્ણપણે તેનું પાલન કરવામાં આવશે અને આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે, પરંતુ તેમ છતાં પરિવારજનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. જે લાશ છે શું કરું, તો અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનો લાશ સ્વીકારવા તૈયાર નથી થઈ રહ્યા.
તેજસ મોદી અમારા સંવાદદાતા ઘટનાસ્થળ પરથી લાઈવ અમારી સાથે જોડાયા છે. તેજસ, હાલ શું માહોલ છે? કારણ કે દ્રશ્યોમાં ટ્રાફિક જામ પણ થતો દેખાઈ રહ્યો છે અને પરિવારજનો પણ બેઠા હોય તેવું જણાઈ રહ્યું છે. કેવા પ્રયાસો થઈ રહ્યા છે, શું પરિસ્થિતિ છે ત્યાં? નિશ્ચિત, પરિવારજનો માની ગયા છે અને અત્યારે થોડીક સમય પહેલાં જે બાળકી છે, જે દીકરી છે, તેની બોડીને ઉચકી લેવામાં આવી છે. દ્રશ્યો આપણે બતાવ્યું છે, જે એમ્બ્યુલન્સ છે, જે સૌભાઈની છે, તે અહીં આવી હતી, તે અત્યારે બાળકીની બોડીને લઈને નીકળી ગઈ છે. અને જે તમામ જે પરિવારજનો છે, જે લોકો છે, તે પણ માની તેમણે એ વાત કહી છે કે કડક કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને જે ઘટના બની છે, એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે. આપ જોકો છો, પોલીસ અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને જે લોકો છે તેને સમજાવવાની પ્રયાસ કર્યા બાદ તેઓ માની ગયા છે અને અત્યારે જે બોડી છે તે હટાવી લેવામાં આવી છે. સ્થાનિક લોકોની જે માંગ હતી એ માંગ સંતોષવાયા બાદ તેઓ માની આવી છે. સ્થાનિક કોર્પોરેટર્સેબેન, જે ઘટના બની હતી, શું કહેશો આખી ઘટના બાબતે અને જે પ્રકારે બેફામ રીતે બસ ચલાવવામાં આવી રહી છે, શું કહેશો આખી? 100-100% બેફામ રીતે બીઆરટીએસ ના અને સિટી બસ ના જે ડ્રાઈવરો છે, 100-100% ફૂલ સ્પીડે ચલાવે છે ગાડીઓ. એના કારણે વારંવાર સુરત શહેરમાં તમે જોઈ રહ્યા છો કે વારંવાર દરેક વિસ્તારમાં આ રીતના એક્સિડન્ટ થાય છે અને એમાં જીવ લોકોના પણ ગયા છે. તો અમે મેયર શ્રી અને કમિશનર શ્રીને એટલી રજૂઆત ચોક્કસ કરીશું કે એક તો બસની તમે સ્પીડ લિમિટ નક્કી કરો અને જ્યાં બી સર્કલ પડે છે, જે ઝીબ્રા ક્રોસિંગ આવે છે, ત્યાં સ્પીડ બ્રેકર મૂકો અને તાત્કાલિક ધોરણે મૂકવાની જરૂર છે. કેમ કે આ અકસ્માત દિવસે દિવસે વધતા જાય છે અને આમાં પણ જે અહીંયા જે બીઆરટીએસ નો રોડ છે એમાં સિટી બસ જે નથી આવતી એ આવી અને જે ઝીબ્રા ક્રોસિંગ પર જે મહિલા અને બાળકો સાથે રોડ ક્રોસ કરી રહ્યા હતા તો એ ડ્રાઈવરે બિલકુલ જોયા વગર, આજુબાજુ જોયા વગર એકદમ સ્પીડમાં બસ એવી રીતે ચલાવી છે કે એની સાથે બસની સાથે બાળક અને બે મહિલાઓ અને એક જેન્ટ્સ એવા ઘસડાયા છે. તો ત્યાં સ્થળ ઉપર એક બાળકીનું મોત થયું છે અને જેન્ટ્સનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે અને બે લેડીઝ હાલ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. જે પ્રકારે સતત આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને જે બીઆરટીએસ નો રૂટ છે ત્યાં આગળ બીઆરટીએસ સિવાય અન્ય કોઈ વાહનોને આવવા પર આવવા દેવામાં નથી આવતું તેમના પ્રતિબંધ છે, છતાંય જે રીતે બસો સિટી બસો આવતી હોય છે, શું આપની રજૂઆત ખાસ કરીને મહાનગરપાલિકાના મેયર અથવા તો કમિશનર રહેશે? મેયરને હું એટલી રજૂઆત ચોક્કસ કરીશ કે જ્યારે બીઆરટીએસ પર પ્રાઇવેટ વ્હીકલ આવે છે તો એ મેયર શ્રી એને ઇલીગલી ગણાવે છે. તો સિટી બસ પણ એનો કોઈ બીઆરટીએસ ના રૂટ પર રૂટ નથી તો એને પણ તમે કેમ નોટિસ નથી ફટકારતા? સિટી બસને પણ તમે એનો જે રૂટ છે એની પર જ જવા દો. બીઆરટીએસ બસને બી અને બીઆરટીએસ અને સિટી બસ બંનેની એક સ્પીડ લિમિટ કરવી 100% જરૂરી છે. કેમ કે બીઆરટીએસ ના બસો ડ્રાઈવરો જોડે ઘણીવાર લાયસન્સ પણ નથી હોતા અને લાયસન્સ વગરના ડ્રાઈવરો બેફામ ચલાવે છે અને ઘણીવાર નશો કરીને પણ આ ચલાવે છે. તો નશો ન કરે એવા ડ્રાઈવરો અને એ લોકોનું બોડી ચેકઅપ રોજે રોજ થાય અને પછી બસ રૂટ ચલાવે એવી મારી માંગણી મેયર શ્રી જોડે છે. પણ અત્યારે બોડી સ્વીકારી લેવામાં આવી છે, આપણી સાથે પોલીસ અધિકારી પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે ઘટના બની છે તેમાં શું કાર્યવાહી કરવાના તેમને આશ્વાસન આપ્યું છે. આપણી સાથે પોલીસ અધિકારી પણ છે, જે ડીસીપી છે સ્થાનિક તે અહીં આવ્યા છે. સર, લોકોને આપણે વિશ્વાસ આપ્યો છે, કદર કાર્યવાહી કરવાની વાત છે, શું આખી ઘટના રહી હતી અને શું કાર્યવાહી કરવાનું તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે? આમાં બીઆરટીએસ બસથી જે એક્સિડન્ટ થયો છે અને જે અકસ્માતમાં ડેથ થઈ છે તો એ બાબતે આરોપી જે છે એને પકડી અને જે કડકમાં કડક કાર્યવાહી થશે એ મુજબની કાર્યવાહી કરવાની. સર, શું ઘટના બની હતી ને કયા પ્રકારે આખો અકસ્માત થયો, શું પ્રાથમિક મળી છે? કે માહિતી મળી છે મુજબ બીઆરટીએસના એ રોડ ક્રોસ કરી અને બીજી બાજુ જતા હતા એ દરમિયાન સિટી રાઇડની જે બસ છે એનાથી અકસ્માત થયેલો છે. સર, આ જે બીઆરટીએસ રૂટ છે, પોલીસ કમિશનરશ્રીના આદેશ મુજબ અહીં બીઆરટીએસ સિવાય અન્ય કોઈ વાહનો આવી શકતા નથી, પરંતુ જે પ્રકારે સિટી બસ આ નહીં અન્ય વિસ્તારોમાં પણ વરાછા હોય કાપોદ્રા વિસ્તારોની અંદર સિટી બસો આવતી હોય છે, શું એના સંદર્ભે કોઈ જાહેરનામું? મને માહિતી છે મુજબ આ બસો બીઆરટીએસ રૂટમાં એલાઉડ છે, જે મને પ્રાથમિક માહિતી છે મુજબ સિટી રાઇડ બસ. તો પોલીસ દ્વારા પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું છે, જે બે આરોપી છે તેમની પણ અટકાયત કરી લેવાઈ છે. ખાસ વાત જે આ બીઆરટીએસ રૂટ છે તેમાં જે સિટી બસો છે, એટલે કે કેટલીક સિટી બસો હોય છે તેને પરમિશન આપવામાં આવતી હોય છે અને તે ભાગરૂપે જ આ બસ આવતી, પરંતુ જેની લિમિટ હોય છે, જે પ્રકારની તેની ઝડપ હોય છે તે ચિંતાનો વિષય છે અને આ એક પહેલી ઘટના નથી, અગાઉ પણ અનેક આવી ઘટનાઓ બની ચૂકી છે જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય. ત્યારે આવા દ્રશ્યોની ઉપર જે ખાસ બીઆરટીએસમાં ઓવર સ્પીડ ચાલતી હોય તેના ઉપર પ્રતિબંધ મુકાવવો જોઈએ અથવા તેની સ્પીડ એક લિમિટ થવી જોઈએ તેવી માંગણી જરૂરથી લોકો કરી રહ્યા છે. જી નિશ્ચિત, બિલકુલ. તેજસ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. અપડેટ મેળવીશું આપની પાસેથી. તો એક ખૂબ જ ગંભીર ઘટના ઘટી છે જેમાં પોલીસે તપાસનું આશ્વાસન પરિવારજનોને આપ્યું છે.
આ જે બીઆરટીએસ માંથી એક બસ પસાર થાય છે સામે બ્લુ કલરની, તો રોડ ક્રોસ કરતા છે ને રાહદારીને એને અડફટમાં લઈ ઉડાવી દીધા છે, અને એક બે વર્ષની બાળકી છે એનું સ્થળ પર મોત નિપજ્યું છે. બાળકી સાથે જે એના મમ્મી પપ્પા જે બીજા હતા એને પણ ઈજા થઈ છે અને હોસ્પિટલાઇઝ કર્યા છે.